નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને જિંદગી એક પ્રવાસ છે. તો આ પ્રવાસરૂપી જિંદગીમાં આજે આપણે એક સુંદર મજાના સ્થળનો પ્રવાસ કરવા જઈ રહ્યા છીએ. તો સંપૂર્ણ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો. તો ચાલો એક પ્રવાસી સાથે એક સુંદર પ્રવાસમાં. જો મિત્રો, આ સુંદર મજાના ધોરણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વિડીયોને પૂરેપૂરો જોતા રહો. એ સાથે આપને અહીં વિડીયોમાં જ આ ધોધનું લોકેશન મળી રહેશે. આ ધોધનું લોકેશન મિત્રો નર્મદા, ભરૂચ, વડોદરા અને સુરતથી 100-200 કિલોમીટરના રેડિયસમાં આવેલું છે. નેત્રંગ પાસે આ ધોધ આવેલો છે. તો આપ લોકેશનમાં નાખશો તો તમને મળી જશે. તો ચાલો જઈએ મિત્રો ધોધ તરફ, બાઇક રાઇડિંગની મજા લઈએ અને જઈએ આપણે ધોધ તરફ. રાજપીપળાથી ડેડિયાપાડાના રસ્તે નેત્રંગ પાસેથી જઈ શકાય છે મોવીથી. તો વિડીયોને જોતા રહો અમારી સાથે. સુંદર આકાશમાં વાદળો દેખાઈ રહ્યા છે અને ખરેખર ખૂબ જ આહલાદક વાતાવરણમાં આપણે આ ધોધ તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, હવે ધોધ નજીક આવી ગયો છે અને આપણે ધોધ પર પહોંચવામાં જ છીએ. તો જોતા રહો અને જોડાયેલા રહો. મિત્રો, જો આપણે પહોંચી ગયા છીએ ધોધ સુધી. અહીં આ ધાણીખૂટ ગામ પાસે રમપમ વોટરફોલ આવેલો છે. જો અહીં પુષ્કળ પ્રમાણમાં પ્રવાસીઓ આવેલા છે. મિત્રો, આપ જોઈ શકો છો પુષ્કળ પબ્લિક આવી રહી છે અને રમપમ વોટરફોલ, નાનકડો વોટરફોલ છે, આપ મારી પાછળ જોઈ શકો છો. તો હવે આપણે નીચે જઈએ અને આ વોટરફોલનો સુંદર નજારો લઈએ. જો મિત્રો, વોટરફોલની મજા. માટે આપણે ખાસ પર્યાવરણને જાળવીએ અને મિત્રો વોટરફોલ ની અંદર પુષ્કળ બાળકો છે, મોટરેઓ છે, એ નાહી રહ્યા છે અને વોટરફોલની મજા લઈ રહ્યા છે. તો તમે પણ અહીં આવો તો ખાસ નાહવાની વ્યવસ્થા કરીને આવો.
જો મિત્રો, આપ મારી પાછળ જોઈ શકો છો ધાણીકૂટ રમપમ વોટરફોલ, સુંદર નજારો છે અને પુષ્કળ પ્રવાસીઓ આવેલા છે. તો આ ધોધની સફર આપણે અહીં પૂરી કરીએ છીએ. અમારી સાથે આવા જ સ્થળોની મુલાકાત અને સફર કરવા માટે, પ્રવાસ કરવા માટે એક પ્રવાસી ચેનલ સાથે જોડાયેલા રહો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ હવે અન્ય એક સ્થળની મુલાકાત તરફ. જો આવજો.